ને મિત્રો, મજામાં મિત્રો. તમે કહેશો કે સર આ પોકો F1 કેમ દેખાડ્યું છે? તો મિત્રો, હવે પછીનું વધારે સારી ક્વોલિટી માટે આ ખાસ હમણાં જ પરચેસ કર્યો છે, અને તમે જોયું હશે કે સાઉન્ડ ક્વોલિટી અને પિક્ચર ક્વોલિટી સારી મળી રહી હશે. તો મિત્રો, આજનો આ વિડીયોનો હેતુ માત્ર ને માત્ર એટલો છે કે અમુક બુક્સ વિશે બધાની બહુ પેલી હતી કે સર અમને થોડું સજેસ્ટ કરો. તો મારા ધ્યાનમાં જે જે સારી બુક્સ દેખાઈ રહી છે એના વિશે હું વાત કરું છું. અને બીજું કે તમને ખ્યાલ છે, અમેઝોનની અંદર ઘણા બધા ડિસ્કાઉન્ટ પણ હોય છે, તો મેં નીચે લિંકમાં પણ મૂકેલું છે, તો તમે એનો લાભ લઈ શકો છો. અને હેતુ માત્ર ને માત્ર એટલો છે કે બસ જલ્દી આ બધી બુક્સ લઈ અને પૂરી કરો, સાથે સાથે આપણા વિડીયોઝ બધા પૂરા કરો અને આવનારી પરીક્ષાનો મેક્સિમમ લાભ લો. મિત્રો, આ 18,000 પ્રશ્નપત્ર કે જેની અંદર વર્લ્ડ ઇનબોક્સની છે, જેમાં ઘણી બધી ડિટેલની અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્ન જે બધા છે એને ભેગા કરી અને વિભાગવાર, હા, તો જુદા જુદા પરીક્ષાઓના જે વિભાગવાર, મતલબ ગુજરાતી ગ્રામર અલગ, ઇંગ્લિશ ગ્રામર અલગ, બંધારણના અલગ, આ રીતે વિભાગવાર સરસ મજાની આ બનાવી છે. તો એકવાર મન લાગે છે નજર કરી લો, તો દરેક પરીક્ષામાં, કારણ કે ઘણા પ્રશ્નો રિપીટ થતા હોય છે અને આવી જગ્યાએ આ જરૂરથી કામ આવશે. મેં એક કામ કર્યું છે, દરેક બુક્સની જે મેં લિંક પણ એમેઝોનમાં આપી છે, જેથી તમે વધારે ડિટેલ પણ લઈ શકો અને ધારો કે પરચેસ કરવી હોય તો પણ કરી શકો. એ જ રીતે ભારતનું બંધારણ અને રાજનીતિ, મિત્રો, શહેજાદ કાઝી સાહેબની આ બુક છે, બહુ સરસ છે. આમાં તમે એકવાર નજર કરી લો અને બધા ક્વેશ્ચન્સ તમે નજર કરશો તો મને લાગે છે ડિટેલમાં પણ છે, અને મને લાગે છે જીપીએસસી સુધી તમે સરસ રીતે એમના જવાબ આપી શકશો. કાઝી સાહેબ પણ મિત્ર છે, વર્લ્ડ ઇન બુક્સના પણ કૌશિકભાઈ અને બધા મિત્રો છે, પણ જે બુક્સ છે એ સરસ છે, એ જરૂરથી આ કરી લઈ લેજો અને એટલીસ્ટ પૂરી કરવાનો પ્રયાસ કરજો. દરેકની મેં લિંક, કારણ કે ડિસ્કાઉન્ટ ઘણું બધું અત્યારે ચાલી રહ્યું છે, તો મેં દરેકની લિંક પણ તમને મૂકેલી છે, તો વિડીયોની નીચે જ તમે એ લિંકમાં વિગતવાર પણ જોઈ શકો છો. મિત્રો, ત્રીજી બુક કે તમને ખ્યાલ છે, છઠ્ઠાથી દસ ધોરણ સુધીની અંદર જે જીકેના પ્રશ્નો પૂછાય છે, વિજ્ઞાન અને ટેકનોલોજીના, પછી ઇતિહાસ ભૂગોળને લગતા, તો સુંદર સમાવેશ છે, એકવાર આ નજર પણ કરવા જેવી છે, તો આની લિંક પણ મેં મૂકેલી છે. એવી જ રીતે ગણિત માટે, જે લોકો ગણિતમાં બહુ ડિટેલમાં જવા માગે છે, ખૂબ ડિટેલમાં, તો બસ આ બુક ઇનફ છે. અરિહંત પબ્લિકેશનની છે, જેની પણ લિંક મૂકેલી છે, તો જીપીએસસી યુપીએસસી સુધી તમે ડિટેલમાં છે, સરસ છે, તો જરૂરથી રિફર કરી શકો છો. એટલીસ્ટ આપણે વર્ગ 3 માટે તો આપણા વિડીયોઝ કાપી છે, પણ બહુ ડિટેલમાં જવું હોય અને હજી સુધી મારા વિડીયો બન્યા નથી, તો તમે આ ઉપયોગ કરી શકો છો. મિત્રો, એક બહુ મહત્ત્વની વાત છે પ્રેક્ટિસ. ઘરે પ્રેક્ટિસ કરવા માટે કંઈક હોવું જોઈએ, તો લિબર્ટી પબ્લિકેશનની એક આ સરસ મજાની 52 પેપર સેટની બુક છે, કે જેની અંદર ઘણા બધા પ્રશ્નો છે, અને તમે લોકો આ રીતે એક જે MCQની જે આવે છે આવી શીટ એ લઈ તમે આની ઝેરોક્સ કરાવી અને એક કલાકની અંદર તમે એ પેપર પૂરું કરી શકો છો કે કેમ એ જોઈ લેશો, તો ઘણો બધો ફાયદો થશે. તો મિત્રો, આજેનો આજે વિડીયોનો હેતુ માત્ર ને માત્ર એ હતો કે તમે લોકો જરા જુઓ કે બુક્સ તમારી પાસે ઘણી બધી હશે, પણ તમે જૂના પેપર સાથે રિફર કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણે જે પેપર દેવા જઈ રહ્યા છીએ એમાં આપણે ક્યાં છીએ. મિત્રો, પુસ્તકો વિશે હું એટલું જ કહીશ કે પુસ્તક છે એ જ આપણા સાચા મિત્ર છે, અને એના લીધે જ જો આપણે આટલા આગળ વધવાના હોય તો એને ખૂબ પ્રેમ કરવો જોઈએ. તો દરેક પુસ્તકો પાસે પોતાના વિષયની સુવાસ છે. આપણી લાઇબ્રેરીમાં આ દરેક પુસ્તકો હોવા જોઈએ, કેમ કે આ પુસ્તકો ક્યારેય પસ્તીમાં જતા નથી. આપણા આસપાસના મિત્રોને આપણે પરીક્ષા પાસ કરી લઈ પછી એ ઇન્વેસ્ટમેન્ટ છે એ ફરીથી કોઈને ઉપયોગી થવાનું છે. તો મિત્રો, વલોણો આપી દઉં ને, યસ, પુસ્તકોને ખૂબ પ્રેમ કરો, પુસ્તકોને ખૂબ પ્રેમ કરો, એમ જ સફળતાના ડગ ભરો. જ્યાં મિત્રો, આપણા સફળતા તરફના ડગલા ભરવામાં આ પુસ્તકો સાવ હળવા ફૂલ છે. ગમે એટલા પુસ્તકો હશે એ તમને વધુ હળવા બનાવશે અને સફળતા તરફ ચોક્કસ લઈ જશે. તો મિત્રો, મજા આવી, તો ખાસ ઘણા સમયથી આ એક ડિમાન્ડ હતી, હજુ અમુક પુસ્તકોની ડિટેલની વાત કરવી છે, જરૂર કરીશ. અને તમે લોકો પણ જો પુસ્તકોને તમારા લાઇબ્રેરીમાં સ્થાન આપશો, મને લાગે છે ખૂબ સારું કામ થશે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ તમારી કોમેન્ટ્સની રાહ સાથે. આવજો, અને હા, લિંક છે એ નીચે મૂકી છે, નજર કરી લેજો.